જો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11 અને આપણી ભેહોમાં ખાય છે અને આપણે આકલી આકલીને ઘડીકુલું કર્યું છે. અહીં માંડ ચા પીવાય એમ છે. અહીં આપણે ચા મેલ્યો છે, ઘડીક આકલીએ તો ચા પણ પીવાય જાય, કંઈ વારો નહીં આવે કંઈ એ સુધી. એટલે અહીંયા જોવો ચા પાકે છે આપણો. ગીરની રબડી ને અહીંયા અમારી ભેહું સરે છે. ખડ પણ સારું છે પણ ભેહુંને ખાવું નથી. દોડાદોડ કરે છે એક ધાર્યું, ઘડીક આમાં સરે. અને વાદળા થઈ ગયા છે, પાછા વરસાદ આવે એવું થઈ ગયું છે. જોકે માવઠું થાય એવું લાગે છે પાછું, એટલે વાદળા ફૂલે ફૂલ છે. પડા પાડાનું ધ્યાન રાખવું પડે ને કે પાડા ભેગા થઈ જાય. પાછા આમ એક ઘેરો પીળ્યો છે, ઘડીક સરો નહીં, સા પાણી તો પીવા ગયો. બે હું આખો દી ડોટું કાઢે, સા પાણી પીવા દે એમ છે નહીં. અહીંયા જો ભેહું આપણી સરે છે અને અહીંયા હું આડો ઊભો છું. ચાવા નથી દેવો, અહીંયા આમ ચા પીધા છે. હા, નકર શું છે કે ચા પીવામાં રહી તો ભેહું ક્યાંય નીકળી જાય, પછી પાછું દોડવાનું રહી. ઘડીક આમાં સરે ને ઘડ ની ક્યાં તાણ છે, પણ ભેહું ખાચ્યું નથી એવું છે બધું. અહીંયા અમારો ચા પાકે છે. ભગવાન કૃષ્ણ, હાલી હાલી થાકી ગયા. હવે અહીંયા ચા પાણી પી લઈએ અને આમાં કરી લઈએ નાસ્તો. એટલે પછી આપણે વાંધો નહીં, 2-2 વાગે ઉતરે તો, કારણ કે હવે વાદળા જેવું થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. માલ કંઈ પાણી એવું જાય એનું કંઈ નક્કી નથી. 2 વાગી જાય ને 2:30 વાગી જાય, એટલે અહીંયા આપણે નાસ્તો પાણી કરી લઈ. હે ઘડીક ઉભા રહ્યો નહીં, એલા ભાઈ સાહેબ થવા તો ગયો. ઉભા ટાણે દોડાદોડ કરે છે. 11 વાગ્યા તો હજી ચા પીવા નથી છે ને, હજી ભાગવાનું કરે છે. તો જો અહીંયા રોટલી છે અને આ છે ચા. ચાલો નાસ્તો કરવા, બધા રોટલી અને ચા અને નાસ્તો કરી લઈએ. હું હવે ભલે જાગ્યું તો જય માતાજી, જય સોનલમાં.